અમિત શાહ અમદાવાદમાં આવવાના હતા. આ ડરપોક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વાત કરવા તમને આવ્યો છું કે અમિત શાહ તમારી માએ સવાસે સૂટ ખાધી હોય તો તમે જયારે જ્યાં પણ મિટિંગ કરો છો એ મિટિંગ પહેલા કોંગ્રેસ અને ક્ષત્રિય સમાજથી 24 કલાક પહેલા ધરપકડો કરવાનો બાદ થાવ, છૂટું રાખો ને પછી તમે કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. મને ફોન આવ્યો ક્ષત્રિય સમાજના આગેવાનોનો કે સાહેબ ગઈકાલના 2 વાગ્યાના અમને ઉઠાઈને હોટલોમાં બંધ કર્યા. આ તાનાશાહી નથી તો શું છે? આ હિટલરશાહી નથી તો શું છે? અને તે હિટલરશાહીના નમૂના ભારતીય જનતા પાર્ટી આપી રહી છે. અને મારે કહેવું છે, ભાજપના મત 40% છે, 60% આપણા મત છે, પણ 40%માં એકે મત આલ્યા વગરનો રહી નથી જતો. અને 60%માં આપણે લોકસભામાં 30% મત આપવા જઈએ છીએ એટલે નુકસાન થાય છે. તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું. આ લડાઈ લડતા અમારા મોટેરા યુવાનો છે એને વિનંતી કરું છું, એક એક ઘરે ફરજો, એક એક ઘરેથી માં બહેન દીકરીઓ અને વડીલો જેટલા હોય એવા તમામનું મતદાન 100% થાય એવી તમને બે હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો છું. ઉત્તર ગુજરાતથી સંદેશો લઈને આવ્યો છું. પત્રકાર મિત્રો અને આ નસવાડી તાલુકો ને આજુબાજુ પધારેલા લોકોને ઉત્તર ગુજરાતનો સંદેશો આપવા આવ્યો છે કે અમારી ઝેરીબેન ઠાકોર બનાસકાંઠામાં જીતવાની જીતવાની ને જીતવાની. અમારો સદારામ બાપાનો વગાડ ચંદનસિંહ પાટણમાં જીતવાનો જીતવાનો ને જીતવાનો. અને દક્ષિણ ગુજરાતમાં થી ઉત્તર ગુજરાતમાં ને સાબરકાંઠામાં જે આદિવાસી સમાજના પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી અમરસિંહ ભાઈએ જે પ્રેમ અને સ્નેહ સાબરકાંઠાને આપ્યો છે, અમારા તુષાર ચૌધરી સાબરકાંઠામાં જીતવાના ને જીતવાના. અમે મહેસાણા જીતી રહ્યા છીએ અને 400 કે 5 લાખ ની વાત કરવા વાળા અમિત શાહની ઊંઘ આરામ ગાંધીનગરમાં થઈ ગઈ છે, ઊંઘ આરામ થઈ ગઈ. અને એટલે જ જયારે જયારે ગરીબ ભેગો થયો, જયારે જયારે આદિવાસી પક્ષી બાદ દલિત અને લઘુમતી સમાજો ભેગા થયા ત્યારે એને ખતમ કરવાના કાવતરા આજથી નહીં 5000 વર્ષથી ચાલે. અંતર અમારો અનુભવ તો કયો ના હતો. અને 5000 વર્ષથી કાવતરા ચાલતા હોય ત્યારે આ વખતે ભાજપના કાવતરા નો ભોગ ના બની. મને કહે છે જગદીશભાઈ, એ લોકો પૈસા બહુ વેરે બે દાડા એવું હોય છે, પૈસા બહુ વેરે, જેટલા આલે એટલા લઈ લે તો આપણા જ છે. અને મત સુખરામભાઈ ને આવજો અને પાછા માગવા આવે તો ઘર આગળ લેબડો ગાવો હોય તો બાંધી મારજો. ચૂંટણી પર જેમ કે જે પૈસા ના લાય, ચૂંટણી પર જેમ કે જે દારૂ ના વેચાય, ચૂંટણી બધા નિયમો એમ કે છે ભ્રષ્ટાચાર ના કરાય, ચૂંટણી પર જે ના કહેતું હોય એ અર્જુનભાઈ સુખરામભાઈ આ હામે વાળા કરે તો એ કાયદો તોડે છે કે નથી તોડતા? તો એ તોડે તો આપણે તોડવા માંગો ખરો. અને એટલે આ લડાઈ સુખરામભાઈ ને સામે માણસ લડે છે એની નથી. આ લડાઈ ચેતર વસાવા અને ભાજપની વચ્ચેની નથી. આ લડાઈ છે ઓબીસી એસસી એસટી લઘુમતી સમાજ જે આ દેશના મૂળ માલિકો છે એ માલિકોને જે બંધારણે અધિકાર આપ્યા છે, બંધારણે રક્ષણ કર્યું છે એનું રક્ષણ ખતમ કરવા માટેની ચૂંટણી છે. એ અમારે ખતમ કરવું છે. આપણે કહીએ છીએ મને રહેવા દેવું છે.
એ કે છે જીવો, આપણે કહીએ છીએ જીવો અને જીવવા દો, અને ભાજપ વાળા કે છે અમને એકલા જીવવા દો, બીજા બધા મરવા દો. આ ફરક ભારતીય જનતા પાર્ટીમાં છે. આ રૂપાલા ક્ષત્રિયો ને રાજા મહારાજાઓ માટે જે બોલ્યા છે એ જીભ નથી લખશી, જાણી જોઈ દરબાર બોલ્યા છે. એ રણનીતિ છે ભારતીય જનતા પાર્ટીની કે એવું બોલો કે પટેલ અને ક્ષત્રિયોમાં વર્ગ વિગ્રહ થાય. હું સલામ કરીશ મારા ક્ષત્રિયોને. રાજકોટ 11 લાખ ભેગા થયા, ટીટોડીએ ઈંડા મૂક્યા હતા, ઈંડાને નુકસાન ના થવા દીધું, એ મારા ક્ષત્રિય સમાજને સલામ. મને ભાઈ કે છે આદિવાસીઓને અમિત શાહ નક્સલવાદી ગણે છે, તર જે ગણવું એ ગણને બેટી તલાક આવી જાઓ સાથવી, જે ગણવું એ ગણો. પણ લાજ રાખજો મારા ભાઈઓ, દુનિયા હશે નહીં અમારા ઉપર. 100 એ 100% મતદાન કરાવજો. મારો સમાજ અહીંયા ક્ષત્રિય સમાજ બેઠો છે, બક્ષીપરનો સમાજ બેઠો છે, મારો લઘુમતી સમાજ બેઠો છે, મારો SC સમાજ બેઠો છે, આજે મારો આદિવાસી સમાજનો છે, અને કાલે નાની નાની ચૂંટણીઓમાં તમારો વારો આવશે ત્યારે આને જે વળતર આલવાનું આવશે એમાં ક્યાંય કચાશ નહીં. અને એટલા જ માટે તમને બધાને વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજની મા બહેન ઉપર ગંદી ગાળ બોલ્યો છે, અમારી મા બહેન દીકરીઓ ઉપર તમે બોલ્યા છો બેટી તલાક 7મી તારીખે, અમારી મા બહેન દીકરીઓ ઉપર બોલ્યા ને 7મી તારીખે 6મી નું ધાવણ ગુજરાતમાં ક્ષત્રિયો યાદ કરાવી દેશે. અને 2% સમાજે કર્યો, ક્ષત્રિય સમાજના નેતા ને ક્ષત્રિય સમાજ વચ્ચે તિરાડ, આદિવાસી સમાજના નેતા અને આદિવાસી પ્રજા વચ્ચે તિરાડ, પાટીદાર સમાજના નેતા અને પાટીદાર પ્રજા વચ્ચે વેખવાર, અને કશું નથી રહેતું ત્યારે હિન્દુ મુસલમાન સ્મશાન કબ્રસ્તાન મંદિર મસ્જિદ હિન્દુસ્તાન પાકિસ્તાન આના સિવાય ભાજપ જોડે કઈ નથી. તમને ત્રિશુળ પકડાવવા છે આદિવાસીના દીકરાની, ક્ષત્રિયોને તલવારો પકડાવી છે, કોકને મરાઈ નાખવો છે, મરી જનારો ભગવાનના ધામમાં જાય છે, અને મારી નાખનારો 20 વર્ષ જેલમાં જાય છે, અને અમિત શાહનો છોકરો ક્રિકેટમાં કરોડો લાખો કમાય છે. અલ્યા આ ત્રિશુળ હલવા વાળાઓ અને આ તલવારો વેચવા વાળાઓ, હિન્દુ ને મુસલમાન ને લડાવવા વાળાઓ, આદિવાસી ને બિન આદિવાસી ને લડાવવા વાળાઓ, તમારા 5 છોકરા તો આગળ રાખો લડત તો અમે પાછળ રહીએ, પણ નહીં, આર્ય લડીને મરી જાય અને અમે સત્તા ને રૂપિયો ભેગો કરીને અમને ગુલામ બનાવીએ. આ નેતાગીરી ચાલી રહી છે. એટલું જ યાદ રાખજો, તમારી પાસે સૌથી મોટું હથિયાર કોંગ્રેસે આપ્યું છે મતનો અધિકાર. આ મતના અધિકારને કોઈ લાલચમાં ખરીદીને ના જાય, સગા સંબંધીઓને ક્યાંય શરમમાં નાખીને મત અપાવી ના જાય એની ચિંતા રાખજો. પેલા પોલીસને તલાટીમાં બારમું ધોરણ ભણેલો હોય એનો જ વારો આવતો હતો, પેલા 10મું હતું પછી 12મું થયું, અને અત્યારે શું નિયમ આવ્યો, ગ્રેજ્યુએટ હોય એટલે આ બેઠા માંથી કોઈનો દીકરો પોલીસ વાળો ના બનવો જોઈએ, આ બેઠા માંથી કોઈનો દીકરો તલાટી ના બનવો જોઈએ,
અને પાછા ઉપકાર કરે છે. દર મહિને અમે તમને અનાજ આલીએ છે, એટલે આ અનાજ નથી જોઈતું. અમારી કમાણીએ અમે ત્રણ બંગડી વાળી લાવીએ એવી મજૂરી દેવો ધંધો. અમે કામ કરીએ, અમે ધંધા કરીએ. અમારા ઘરમાં પણ બે દીકરા હોય ને ત્રણ દીકરા હોય તો ત્રણે ને એક એક બાઇક હોય એવું જીવન આદિવાસી સમાજ જીવવા માંગે છે. ભીખનું અનાજ અમારે નથી જોઈતું. પણ કેમ ભીખ? અમારા જીરો, અમારા ચા બચારો, આમાં ગુલામ બનો. એ ગુલામ બનાવવા વાળાની માનસિકતાની સામે આપણી લડાઈ, અને લડાઈ લડીશું. મને બહુ પ્રભુભાઈ સરસ મજાનું સૂત્ર ગમે છે. આખા દેશમાં આદિવાસી સમાજે આપ્યું છે, દલિત સમાજે આપ્યું છે, લડેંગે જીતેંગે. અમારી 10-10 આદિવાસી સમાજની દીકરીઓને લગ્ન કરીને તમે પ્રદર્શન કરો, એને બજારમાં ફેરવો, આ તમામ બનાવોનો બદલો લેવાની તારીખ એટલે મતદાનની 7 તારીખ, અને જે દાડે ગણતરી થાય એ દિવસે અહીંયા સુખરામભાઈનો ગુલાલ ઉડે, ભરૂચમાં ચૈતરભાઈનો ગુલાલ ઉડે, અમારા બંને તુષારભાઈનો ગુલાલ ઉડે, અમારા આનંદ પટેલનો ગુલાલ ઉડે, અને બાજુમાં પ્રભાવે તાવ્યા હોય કે અમારા ગુલાબસિંહભાઈ હોય કે અમારા અમિત ચાવડાનો ગુલાલ ઉડે. હે જુનેદી સાથે આભાર, જય હિંદ, જય ભારત. દર્શક મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે, તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.